માંગરોળ ગ્રામ પંચાયત ની ચૂંટણી ના ફોર્મ ભરવાનું શરૂ થતા રાજકારણ માં ભારે ગરમાવો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સરપંચોની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું. લોકોના ટોરે ટોરા ઉમેદવારી કરવા માટે જોવા મળ્યા. માંગરોળ તાલુકામાં 57 ગામો આવેલા છે, જેમાંથી 38 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે, ત્યારે માંગરોળના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ ગામોના લોકો તાલુકા મથકે પોતાની ઉમેદવારી નોંધાવવા પડા પડી છે. ગ્રામ પંચાયતના ફોર્મ ભરવાની શરૂઆત વાત થતાં જ આજે મક્તુપુર ગ્રામ પંચાયતનું ભાજપના જૂનાગઢ જિલ્લાના ન્યાય સમિતિના ચેરમેન જીવાભાઈ સોલંકીના ધર્મપત્નીનું ઉમેદવારી ફોર્મ ભરવા આવતા ભાજપ કોંગ્રેસ આમને સામને થતાં માહોલ ગરમાયો. જ્યારે વાત કરવામાં આવે તો સીલ ગ્રામ પંચાયતનું ફોર્મ ભરવા ઉમેદવાર જયેશભાઈ ચુડાસમા આવતા તેમની સાથે 100-150 જેટલી બાઇક રેલી સ્વરૂપે 400 જેટલા લોકો ટેકાદારો સાથે ધમાકેદાર એન્ટ્રી સાથે સરપંચ અને સભ્યોએ ફોર્મ રજૂ કર્યા હતા અને તેમને જીતની આશા દર્શાવી છે. તેમજ સંગાવારા ગ્રામજનો દ્વારા રિટાયર ફોજીનું ફોર્મ સરપંચ તરીકે ભરવામાં આવેલ અને સંગાવારા લોકો ભરપૂર ટેકો આપવામાં આવ્યો હતો. જ્યારે હાલ તો સરપંચોની ચૂંટણીને લઈને માંગરોળ તાલુકાનો રાજકીય માહોલ ગરમાયો છે. હાલ તો સાવરથી જ તાલુકા પંચાયતનું ગ્રાઉન્ડ ખચોખચ ભરેલું હતું અને નાના મોટા કાર્યકર્તાઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. ગ્રામ પંચાયતને સરપંચની ચૂંટણીને અનુલક્ષીને સીલ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે શ્રી જયેશભાઈ ચુડાસમા તથા એની પેનલે આજે ઉમેદવારી નોંધાવી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે પૂજ્ય બાપુની કૃપા અને સીલ ગામના સમસ્ત સમાજનો જે છે ટેકો એ અમે 100% એકદમ જવલંત બહુમતીથી આ સીટ અમે જીતશે. અમને વતની છીએ, આજે અમે સરપંચ માટેનો ફોર્મ ભરવા માટે આવ્યા છીએ. મારા સભ્ય ઠેકેદાર પેનલ સાથે જ અમે આવ્યા છીએ, તો આજે સરપંચનું ફોર્મ ભરવા માટે જ અમે ખાસ કરીને હાલમાં પક્ષા અંગ્રોલ તાલુકાના મક્તુપુર ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, જેમાં જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ જીવાભાઈ સોલંકીના ધર્મપત્ની શારદાબેન સોલંકી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પેનલ બનાવેલી છે અને એ પેનલના આજે તમામ સભ્યો સરપંચ સહિત ફોર્મ ભરવા માટે મામલતદાર કચેરી હાજર છે અને જંગી વિજય થાય એવી સૌની લાગણી છે અને માગણી પણ છે. અમે અમારા પ્રગતિના સોપાન સમાવસ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ, પોંગલુ. મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ, વદરાડ. મોબાઈલ નંબર છે
99245 55 4 51.